દિયોદર તાલુકાના અનેક ગામોના ખેડૂતોએ આજે સિંચાઈ માટે અપૂરતી વીજળીને લઈ વાખા 220 કેવી સબસ્ટેશન ખાતે ધરણા યોજ્યા હતા, જેમાં ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। સરકાર દ્વારા સરહદી વિસ્તારના ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી, જેના કારણે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા બુધવારના રોજ દિયોદર તાલુકાના મોટા ભાગના ખેડૂતો 6 કલાકને બદલે 8 કલાક વીજળી આપવાની માંગને લઈ વાખા 220 કેવી વીજ કચેરી ખાતે જય જવાન જય કિસાનના નારા લગાવી ધરણા શરૂ કર્યા હતા। આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે દિયોદર તાલુકામાં ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી, 8 કલાક વીજળી માટે અનેક વખત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। અમારી રજૂઆત ન સાંભળતા આજે અમે ધરણા શરૂ કર્યા છે। જવાબદાર તંત્ર અમારી રજૂઆત સાંભળે તો અમને પૂરતી 8 કલાક સિંચાઈ માટે વીજળી નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અને દિયોદર તાલુકાના ખેડૂતોએ ચાલુ મહિનામાં અનેક વખત વખા 220 કેવી ખાતે રજૂઆત કરી છે। અનેક વખત ખેડૂત વિવિધ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે, પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી, જેથી ખેડૂતોના ધરણા યથાવત છે ત્યારે બુધવારે ફરી ધરણા શરૂ કર્યા હતા। કે આજના બેઠેલી નેતાઓના મંત્રીઓ બોલ્યા હતા કે 8 કલાક પૂરી લાઇટ મળશે, અને અમારી ખરેખર હક પણ છે, સરકાર 8 કલાક લાઇટ આપતી હતી, અત્યારે 2-3 મહિનાથી અમને પૂરી લાઇટ મળતી નથી, 8 કલાક એટલે અમે ખેતી કરી શકતા નથી, અત્યારે અમારે ઉનાળુ પાક બળેરો છે, અમારી એક જ માગ છે કે 8 કલાક લાઇટ પૂરી કરે અને તાત્કાલિક કરે, ન કે અહીંયા ધરણા ઉપરથી એક પણ ખેડૂત ઉઠવાનો નથી અને આનું પરિણામ આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે, એટલે તાત્કાલિક 8 કલાક લાઇટ કરે એવી મારી ખેડૂતોની માગણી છે અને આનું પરિણામ આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે। ક્યારેક 8 કલાક થઈ જાય, ક્યારેક 7 કલાક થાય છે, ક્યારેક 6 કલાક થાય છે, પાવર ક્રાઇસિસ હોય અને ઉપરથી મેસેજ આવે એ પ્રમાણે અમે અહીંથી પાવર આપતા હોઈએ છીએ, બરાબર, એટલે અમે જાતે નિર્ણય નથી થઈ શકતા કે અહીંથી મારા ડિવિઝનમાં જેટલા આવતા હોય બધા ખેડૂતોને હું 8 કલાક પાવર આવે પાવર આપવાનું જે છે અને એનડીસી ગાંધીનગરથી જ બધા મેસેજ આવે ને અમારા કંટ્રોલમાંથી આવે, એ કંટ્રોલમાં મેસેજ બધા ડિક્લેર કરે કે ભાઈ આ કોઈ ફીડર હોય કયું 11-12-14 ફીડરો આવતા હોય છે, તો ભાઈ આને એલ આ ફીડર ગ્રુપને એલએસ કરવાનું છે, આને કરવાનું છે, આને કરવાનું છે, પછી અડધા 1.25 કલાક ફ્રી પૈસા ચાલતી છે, એ પ્રમાણે જે પ્રમાણે મેસેજ આવતા હોય એ પ્રમાણે જ અમે મેસેજ પાવર આપી શકીએ છીએ અહીંથી। સાહેબ, રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રીએ 8 કલાક ખેડૂતોને વીજ આપવાનું કીધું છે, હા, તો પછી ખેડૂતોને દિયોદર પંથકના ખેડૂતોને કેમ વીજ મળે છે વારે ઘડીએ ટ્રીપ થાય છે? એવું દિયોદરના ખેડૂતોને નથી મળતું એવું નથી, આમાં વાત કરી કે તો દરેક જગ્યાએ એવું નથી કે તમારે અહીંયા આપણે લોડ શેડિંગ થાય એવું નથી, બરાબર, ઉત્તર ગુજરાતમાં પછી BGVCL છે, MGVCL, DGVCL બધા છે, તો આખા ગુજરાતનો બી પ્રશ્ન છે, કે એવું નથી કે તમને બીજા કોઈ સૌરાષ્ટ્ર આપે ને તમને નથી આપતો એવું બી નથી, દરેક જગ્યાએ લોડ શેડિંગ આવતું જ હોય છે। ખેડૂતોની માંગ પૂરી નહીં થાય તો ખેડૂતો અહીં ધરણા ઉપર બેસશે, કીધું કે અમે બેસવાના છે, બરાબર, હવે એમનું આવેદનપત્ર મને આપ્યું, આવેદનપત્રના હિસાબે તમારે જે કંઈ ડિમાન્ડ છે ખેડૂતોની એ ડિમાન્ડ અમે રજૂઆત કરશું। ખેડૂતો એવું કહે છે કે અમારો સપ્લાય જ અમારો બંધ કરી દો, મારો સપ્લાય ના, આવું કંઈ થશે તો શું? ના ના, એ શક્ય નથી, એ વસ્તુ એ રીતે બંધ ના કરી શકાય, બરાબર, ખેડૂતો બી છે અને બંધ ના થાય, બીજું કે અત્યારે મેં રજૂઆત કરી છે તો એ રજૂઆત કરી છે તો એનો કંઈક ઉપર ગવર્મેન્ટમાંથી જે ટોપ લેવલના અધિકારી બેઠા છે આપણને કંઈક નિર્ણય આપશે। અત્યારે તમે સ્વીકારો છો કે 8 કલાક પૂરતી લાઇટ નથી મળતી, એટલે એવું નથી કે 100% એવું નથી કે ક્યારેક મળે, ક્યારેક કોક પીડન થઈ જાય છે અને અમુક પીડન નથી થતા, એ મારે ડિટેલ કઢાવવી પડે, મારે ડિટેલ કઢાવવી પડે। આપનું નામ અને હોદ્દો? એમડી વિસાદ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેટકો દિયોદર।